જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, હું કૌશલ જોશી વાસુદેવ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર 13 ધ્વનિ. હવે ધ્વનિ વિશે આપણે અલગ અલગ માહિતી મેળવી, પરંતુ આપણે પ્રશ્ન થાય કે ધ્વનિનો પ્રસરણ થાય કઈ રીતે, કે અવાજ આગળ વધે કઈ રીતે. તો અમુક તમને પ્રવૃત્તિ યાદ અપાવું, જેનાથી તમને ખાસ ખ્યાલ આવશે કે ભાઈ કોઈ ગ્લાસ છે, ગ્લાસમાં મોબાઈલ મૂકો, પણ ધ્યાન રાખજો ગ્લાસમાં પાણી ન હોવું જોઈએ. ગ્લાસમાં મોબાઈલ મૂકો, આપણે બીજા ફોન દ્વારા એમાં રિંગ વગાડીએ, અવાજની નોંધ કરીએ. પછી હવે એ જ ગ્લાસને આપણે મોઢે લગાડીએ, ફરતે હાથ રાખીને મોઢે લગાડીએ અને એમાંથી હવા ચૂસીએ, અને પછી આપણે રિંગ વગાડીએ. હવા ચૂસતા જાય, રિંગ વગાડતા જાય, આપણે અવાજમાં ફેર આવશે, બરાબર. પછી ભાઈ આપણે સ્કૂલમાં લેક્ચર બદલે ત્યારે જે બેલ વગાડવામાં આવે છે, એ બેલને આપણે પાણીના ટબમાં વાપ નાખીએ, પાણીના ટબમાં છે, પછી આપણો કાન પાણીની સપાટી પાસે, પાણી કાનમાં ન જાય તેનું ધ્યાન રાખીને પાણીની સપાટી પાસે કાન રાખશું, બેલ વગાડશું અને જોશું કે શું થાય છે, તો ભાઈ કેવો અવાજ આવે છે. પછી કોઈ પટ્ટી હોય, કોઈ પટ્ટી રાખો, એક છેડો આપણા કાન પાસે, એક છેડો કોઈ બીજા મિત્રને દઈ દો અને કીધું કે બીજા છેડે ઠપ ઠપ કરે. કોઈ એ સિવાય એક્ઝામ્પલ, આપણે ભાઈ બેન્ચ ઉપર સૂતા હોય તો બેન્ચના એક છેડે આપણે માથું રાખીએ, બીજા છેડે કોઈ ટક ટકનો અવાજ કરે અને પછી બેન્ચ ઉપર માથું લઈ લે, પછી ટક ટકનો અવાજ સાંભળી તો બંનેમાં ફેર લાગશે. તો આ બધી પ્રવૃત્તિ કરશો તો એમાં એક વસ્તુ તમને ખ્યાલ આવશે. શું ખ્યાલ આવશે? કે ભાઈ દરેકે દરેક અવાજને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર પડે. દરેકે દરેક અવાજને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર પડે. સૌથી મોટું માધ્યમ છે હવા. પાણીમાં હવાનું પ્રમાણ ઓછું હોય અથવા નહીં હોય તો એમ કહો તો પણ ચાલે, તો છે ત્યાં તરંગ ઉર્જા ઉત્પન્ન થાય. આપણે શાંત પાણીમાં પાણીનો ઘા કરીએ અને કેમ ગોળ ગોળ રાઉન્ડ થઈ જાય, એ તરંગ ઉત્પન્ન થાય. તરંગ દ્વારા માછલીઓ છે અવાજ સાંભળતી હોય છે, બરાબર, એની ભાષામાં. એટલે ખાસ, એટલે જ્યાં માધ્યમ નથી ત્યાં અવાજનું પ્રસરણ શક્ય નથી. તમે પૃથ્વીના વાતાવરણની બહાર અવકાશમાં વહી જાઓ, જ્યાં પૃથ્વીનું વાતાવરણ નથી ત્યાં તમે બોલશો તો અવાજનું બીજા લોકો સાંભળી શકશે નહીં. શું કામ? તો કે ભાઈ અહીંયા શૂન્યાવકાશ છે, શૂન્યાવકાશમાં અવાજ સંભળાતો નથી, બરાબર. તો આ બધી વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ કોઈ પણ વસ્તુ છે, કોઈ અવાજ છે, આપણા કાન સુધી પહોંચે છે કોઈ માધ્યમ દ્વારા, કોઈ માધ્યમ દ્વારા અવાજ પહોંચી શકે છે. માધ્યમ વગર અવાજ આપણા કાન સુધી પહોંચી શકતો નથી, બરાબર. ચાલો તેને ધ્યાનમાં રાખી 13.3 ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. તો જો એમાં શું લખ્યું છે, તમારાથી થોડે દૂર ઉભા રહેલા તમારા મિત્રને તમે બોલાવો છો ત્યારે તે તમારો અવાજ સાંભળી શકવા સક્ષમ છે. તેના ધ્વનિ સુધી ધ્વનિ કેવી રીતે પહોંચે છે? તો ભાઈ હવા દ્વારા. માધ્યમ શું હશે? હવા. એક પ્રવૃત્તિ આપી છે, પ્રવૃત્તિ વાંચીએ. ધારો કે કાચનો એક ગ્લાસ લો, ખાતરી કરો કે તે કોરો છે, તેમાં પાણી નથી, તેમાં સેલફોન મૂકો. યાદ રાખો કે સેલફોન પાણીમાં મૂકવાનો નથી, પાણી ક્યાંય જોઈએ જ નહીં. તમારા મિત્રને બીજા સેલફોનથી આ સેલફોન પર રિંગ કરવાનું કહો. રિંગ ધ્યાનપૂર્વક સાંભળો, જો કેવી રિંગ વાગે છે. પછી હવે ગ્લાસની ધારને તમારા હાથ વડે ઘેરો, એટલે ફરતે બે હાથ વડે ગ્લાસ પકડી લ્યો ટાઈટ, વચ્ચે મોઢું મૂકો, તમારા મોંને તમારા હાથોની વચ્ચેની જગ્યા પર મૂકો. તમારા મિત્રને ફરી રિંગ કરવા કહો. ગ્લાસમાંથી હવા ચૂસતા ચૂસતા ઘંટડી સાંભળો, તમારે શ્વાસ લેવાનો, એ રીતે શ્વાસ લેવાનો થાય છે, બરાબર. જેમ તમે અવાજ ચૂસો છો તેમ અવાજ ધીમો થાય છે. ગ્લાસને તમારા મોંથી દૂર કરો. શું ધ્વનિ ફરીથી મોટો સંભળાય છે? ભાઈ શું થાય તમે જોવાનું. ભાઈ પહેલાં સાંભળતા હતા મોઢો રાખ્યા વગર, પછી મોઢું રાખીને આપણે હવા ચૂસતા ચૂસતા સાંભળીએ છીએ, કંઈ ફેર પડે? હા, ફેર પડે. શું ફેર પડે છે? તો ભાઈ પહેલાં હવે અવાજ ઓછો સંભળાય છે, જેમાં હવા ચૂસતા જશે એમાં અવાજ ધીમો થતો જશે. શું કામ એવું થશે? કે ભાઈ હવે જે ગ્લાસની અંદર જે વાતાવરણ છે, જે હવા છે,
એ જે માધ્યમ છે, માધ્યમ આપણે ચૂસી લઈ છે, હવાનું જે માધ્યમ છે એ માધ્યમ ચૂસી લઈ છે. જો માધ્યમ જ નહીં હોય, ધીમે ધીમે હવા ઓછી થતી જશે તો તેમાંથી અવાજ પ્રસરણ પણ ઓછો થતો જશે. જે વસ્તુ આપણે ખાસ કે ભાઈ માધ્યમ વગર અવાજનું પ્રસરણ શક્ય નથી. આ એક પ્રવૃત્તિ થઈ, ચાલો એમાં આગળ વધીએ. ત્યાં શું કહેવા માગે છે તે ખાસ એના વિશે ડિટેલ્સમાં સમજીએ. તમે સમજૂતી વિચારી શકો છો, શું એવું શક્ય છે કે ગ્લાસમાં ઘટી રહેલી હવાની માત્રા અને રિંગની ઘટી રહેલી પ્રબળતા સાથે કોઈ સંબંધ છે? આપણે જોયું, હા ભાઈ પ્રબળતા પણ કેના કોઈ માધ્યમ દ્વારા હોય. માધ્યમ કયું? તો અત્યારે હવા. ખરેખર જો તમે ગ્લાસમાંની બધી જ હવાને ચૂસી લેવા સક્ષમ હોય તો તમને કોઈ અવાજ સંભળાશે નહીં. આપણે બધી હવા ન ચૂસી શકીએ, પણ માની લો કે બધી હવા ચૂસી લીધી તો હવે અંદર કોઈ જાતનો અવાજ આવશે નહીં. હકીકતમાં ધ્વનિને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે. જ્યારે તમે પાત્રમાંની બધી જ હવા દૂર કરો છો ત્યારે તે પાત્રમાં શૂન્ય અવકાશ છે તેમ કહેવાય. હવે કોઈ વાતાવરણ જ નથી તો શૂન્ય અવકાશમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી. ચાલો એના આધારે પ્રવૃત્તિ બીજી આપી છે, મેં હમણાં વાત કરી હતી બેલવાળી. એક ડોલ કે એક બાથ ટબ લો, તેને સ્વચ્છ પાણીથી ભરો. એક હાથમાં નાની બેલ લો, પાણીમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ ઘંટડીને હલાવો. પાણીની અંદર નાખીને હલાવવાનો, આપણી કાન પાણીની બાર. ઘંટડી બાલદી કે ટબને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો, એની સપાટીને અડવું ન જોઈએ. તમારા કાનને સાવધાનીપૂર્વક પાણીની સપાટી પર રાખો. સાવચેતી રાખો કે પાણી તમારા કાનની અંદર પ્રવેશવું જોઈએ નહીં. શું તમે ઘંટડીનો ધ્વનિનો ધ્વનિ સાંભળી શકો છો? શું તે દર્શાવે છે કે ધ્વનિ પ્રવાહીઓમાં પ્રસરણ પામી શકે છે? હા, પરંતુ જે માધ્યમ છે હવામાં પ્રસરણ પામે છે એટલી ઝડપથી પાણીમાં પ્રસરણ પામતું નથી. ભાઈ એમાં અને એમાં માધ્યમમાં પ્રસરણ પામશે તમારો અવાજ, એટલે તરંગ ઉત્પન્ન થશે. બરાબર, જે તરંગ આગળ જાય અને એમાં પણ એની ઝડપ ઓછી હોય છે. સૌથી વધારે ઝડપ કેમાં હોય છે? તો હવાના માધ્યમમાં. કેમાં હોય છે? હવાના માધ્યમમાં સૌથી વધારે ઝડપ હોય છે. માછલી તો ભાઈ તરંગ ઉર્જા દ્વારા અવાજ સાંભળે છે. બરાબર, ચાલો તેના પછી હજી એક પ્રવૃત્તિ આપી છે આગળ, તેના વિશે વાત કરીએ. એક મીટર પટ્ટી કે એક લાંબો ધાતુનો સળિયો લો, તેના એક છેડાને તમારા કાન પાસે પકડી રાખો. તમારા મિત્રને મીટર પટ્ટીના બીજા છેડાને ધીમેથી ઘસવાનું કે ટક્કર મારવાનું કહો. શું તમે ઘસવાનો ધ્વનિ સાંભળી શકો છો? પોતાની સ્કેલ પોતાની આસપાસ ઉભેલા મિત્રોને પૂછો કે શું તેણે પણ આ ધ્વનિ સાંભળી શક્યા છે. ભાઈ આપણે સાંભળે એને સાંભળે, પણ તમને વધારે ક્લિયર સંભળાશે. શું કામ? ભાઈ તમારી પાસે માધ્યમ વધારે મજબૂત છે, તેની સાથે માધ્યમ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નથી. આગળ, તમે પોતાના કાનને લાકડી કે ધાતુના કોઈ લાંબા ટેબલના એક છેડા પર રાખીને તથા પોતાના મિત્રને બીજા છેડા પર ધીમેથી ઘસવાનું કહીને પણ ઉપરની પ્રવૃત્તિ કરી શકો છો. મેં હમણાં પછી આગળ કહું તમને એના વિશે ખ્યાલ. આપણે જોયું કે ધ્વનિ લાકડામાં કે ધાતુમાં પ્રસરણ પામી શકે. વાસ્તવમાં ધ્વનિ કોઈ પણ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે. તમે એક મનોરંજક પ્રવૃત્તિ દ્વારા એ દર્શાવી શકો કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે. તમે ક્યારેય રમકડાનો ટેલિફોન બનાવ્યો છે? નાના હતા ત્યારે તમે ઘણું બનાવતા હશો. શું તમે કહી શકો કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે? અત્યાર સુધી આપણે શીખ્યા કે કંપન કરતી વસ્તુ ધ્વનિ ઉત્પન્ન કરે છે તથા તે કોઈ પણ માધ્યમમાં બધી દિશાઓમાં પ્રસરણ પામી શકે છે. માધ્યમ એ વાયુ, પ્રવાહી કે ઘન હોઈ શકે છે. આ ધ્વનિને આપણે કેવી રીતે સાંભળીએ છીએ? બરાબર, એટલે આ વસ્તુ ખાસ મેં હમણાં એક એક્ઝામ્પલ આપ્યું. ભાઈ બેન્ચ ઉપર એક બાજુ કાન રાખો, બીજી બાજુ છેડાથી ટક ટક કરવાનું કહો. તમને ખાસ ખ્યાલ આવી જશે કે કઈ રીતનું કાર્ય થાય છે. હવે આપણે એમ થાય દોરી છે સાહેબ, દોરી થાય હાથ પર દોરી જ કે તમે રબર લ્યો, રબર લીધું હોય તો તે પણ કાર્ય કરી શકે. ભાઈ રબરને કાન પાસે રાખો, રબર કાન પાસે હોય અને તમે જરાક આંગળી વડે એને હલાવો, તેમાંથી કમકંપાટી ઉત્પન્ન થાય, ધ્રુજારી ઉત્પન્ન થાય. ધ્રુજારી ઉત્પન્ન થાય એટલે આપણા કાનમાં તમરો બોલતો હોય ને એવો અવાજ આવે, તમરો બોલતો હોય એવો અવાજ આવે, એટલે આપણને ખ્યાલ આવે કે હા ભાઈ અવાજ આવે છે. હવે રાત્રે અવકાશમાં છે ને તમે કોઈ પણ અવાજ સાંભળો તો વધારે ચોખ્ખો સાંભળી શકો. રાત્રે આપણે સૂતા હોઈએ તો આપણે એમ થાય છે ક્યાંક ઝીણો ઝીણો અવાજ આવે છે. શું કામ? જેટલું માધ્યમ સ્વચ્છ
જેટલું માધ્યમ સ્વચ્છ એટલો અવાજ વધારે ચોખ્ખો આવે. હવે તમે અહીંયા હાઈવે ઉપર ઊભા હોય, મેઇન રોડ વચ્ચે ચોક ચાર રસ્તા ભેગા થતા હોય, ચારે બાજુ વાહન આવતા હોય, ત્યાં તમારે બહાર બોલવું હોય, બાજુવાળાને કેવું હોય, તો થોડોક ઊંચો અવાજ રાખવો પડે. શું કામ ભાઈ? વધારે પડતો અવાજ આવે છે, વધારે પડતું પ્રદૂષણ હોય, માધ્યમ એટલું સ્વચ્છ ન હોય, ધુવાળો છે હવામાં આવતો હોય, તો હવા અત્યારે એટલી ચોખ્ખી નથી, એટલે હવાનું માધ્યમ અત્યારે સ્વચ્છ નથી. અને બીજો પણ અવાજ ઘોંઘાટ કહીએ છીએ ને આપણે, જે ઘોંઘાટ છે એ આવતો હોય તો આપણે ભાઈ બોલવું હોય તો બાજુવાળાને થોડાક ઊંચા અવાજે કહેવું પડે. એની જગ્યાએ બે મિત્રો આપણે તમે એક બેન્ચ ઉપર બેઠા હોય અને બાજુવાળાને કહેવું કેમ સાવ ધીમા અવાજે કહી દો, ભાઈ આજુબાજુવાળાની આગળની બેન્ચ કે પાછળની બેન્ચને વાળાને પણ ખબર ન પડે એ રીતે આપણે કહી દઈશું. શું કામ એવું શક્ય છે ભાઈ? ત્યારે સ્વચ્છ વાતાવરણ હોય, ઘોંઘાટ ઓછો હોય, માધ્યમને માધ્યમ સ્વચ્છ હોય એટલે અવાજને પ્રસરવા માટે સહેલાઈ રહે, કોઈ નડતર રૂપ રહેશે નહીં, સાંજે સ્વચ્છ વાતાવરણ મળે. એટલા માટે એને આપણે આગળ માધ્યમમાં પસાર કરવું હોય અવાજને તો આસાનીથી કરી શકે. એટલે રાતના આપણે આજુબાજુમાં કોઈ ઝીણો ઝીણો અવાજ થતો હોય તો ઝીણો ઝીણો અવાજ પણ આપણે સાંભળી શકીએ છીએ. હવે અવાજ સાંભળીએ કઈ રીતે? આપણે તો આપણે ખ્યાલ હશે ને કેના માટે સાંભળીએ, આ અવાજ સાંભળવા માટે આપણે આપણે આ કાનની જરૂર પડે છે. આ કોના વડે આપણે અવાજ સાંભળીએ છીએ? કાન વડે. કાન વિશે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે, પરંતુ હવે આપણે તેને નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. ત્યાં સુધી આ દરેક ટોપિક ઊંડાણપૂર્વક વ્યવસ્થિત રીતે એકાગ્રતાની સાથે વાંચી લેજો, બરાબર છે? ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ બધાને.